નમસ્કાર જેડએસ ટીમમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ હાલોલની. હાલોલમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા તંત્ર હરકતમાં. પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક રહીશને કોરોનાના લક્ષણ જણાતા આ પરિવારના 8 જેટલા સભ્યોને ક્વોરન્ટાઇન કરાયા બાદ એક રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર હાલોલનું વહીવટીતંત્ર દોડતું બન્યું હતું. કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો હોય આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે. સમગ્ર વિશ્વ અને દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં જે રીતે વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવાના સરકારના નિર્ણયના માઠા પરિણામો રાજ્યની પ્રજાએ ભોગવવા તૈયાર રહેવાનું છે. તેવામાં લોકડાઉનની છૂટછાટના પહેલા દિવસે પંચમહાલ જિલ્લાના હાલોલમાં પહેલો કોરોના પોઝિટિવ સામે આવતા સમગ્ર હાલોલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હાલોલના લીમડી ફરિયામાં રહેતા પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલોલનું વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ આજે સવારે પોઝિટિવ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાંથી કોરોના સંક્રમિત ન થાય તે માટે આ વિસ્તારની બેરિકેડ મૂકી બ્લોક કરવામાં આવ્યો હતો. તો આરોગ્ય વિભાગ દ્વારા આ સમગ્ર વિસ્તારમાંથી અન્ય કોઈ પોઝિટિવ કે સંક્રમિત છે કે કેમ એ દિશામાં તપાસ આરંભી હતી. હાલોલમાં પહેલો પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા હાલ આ પોઝિટિવના પરિવારના તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. છતાં આરોગ્ય વિભાગ દ્વારા અન્ય કોઈ સેમ્પલો લેવામાં આવ્યા કે નહીં એ અંગે આરોગ્ય અધિકારી પોઝિટિવના પરિવારના સભ્યોના ટેસ્ટ કરવામાં આવશે અને એ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યાનું જણાવ્યું. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.